નમસ્કાર દોસ્તો, 2022 અને આ 2022માં ગુજરાતમાં હજુ એવા કયા કયા લોકો જે છે એ રાજનીતિ પાર્ટીનો હાથ દામન પકડી શકે છે. તો આ ગુજરાત તો આમ એટલું બધું સેલિબ્રિટી સ્ટેટસવાળું વ્યક્તિત્વ છે નહીં, કોઈ ખાસ સેલિબ્રિટીઓ હોય એવું આ ગુજરાત રાજ્ય છે નહીં. આ પરિસ્થિતિની વચ્ચે ગુજરાતમાં કોઈ પણ ક્ષેત્ર તમે જોઈ લો, એટલું બધું કોઈ ખાસ એ વ્યક્તિનું વિરાટ વ્યક્તિત્વ હોય એવું જોવા નથી મળતું. તમે ક્રિકેટ જોઈ લો, તમે રાજનીતિ જોઈ લો, તમે ફિલ્મ જોઈ લો, પરંતુ જે લોકો આવા ના થાય બધા રાજનીતિમાં આવી ગયા. છેલ્લે આપણે વાત કરી હતી મહેશ સવાણી જેવા લોકોએ આવવું જોઈએ, તો એ આવી ગયા રાજનીતિમાં. હવે જે વાત છે કે ભાઈ આ 22ની ચૂંટણી છે, 22 ચૂંટણીમાં કયો ખેડૂત આગેવાન, હાલાંકી ખેડૂત આગેવાન તો છે જ નહીં, તો કયા એવા ખેડૂત આગેવાન જે છે રાજનીતિ પાર્ટીમાં જોડાશે એ બહુ ચર્ચાસ્પદ નથી. કેવા એવા આગેવાનો છે સામાજિક, એવા પણ કોઈ સામાજિક આગેવાનો છે નહીં, તો જે છે એમાં ચૂંટણી લડાશે. પરંતુ હજુ પણ ઘણા એવા લોકો છે કે જે હજુ પણ થોડુંક ઘણી અસર કરી શકે છે. તો એવા કયા કયા લોકો જે છે જે રાજનીતિમાં ભળી શકે છે, રાજનીતિમાં આવી શકે છે? તો આપ જાણો છો કે અલ્પેશ હાર્દિક અને જિગ્નેશનો જે સમય હતો એ લોકો આવી ગયા, રાજનીતિ કરી દીધી, બધા એ લોકો ઓળખી લીધા એમને, એ શું કરી રહ્યા છે બધા લોકો જાણે છે. આ પરિસ્થિતિને જે હવે નવા લોકોને લાવવા તો પડશે, તો નવા લોકો છે ગુજરાત પાસે? એનો જવાબ છે એ લોકોએ રાજનીતિમાં આવવું જોઈએ. એનો જવાબ છે હા, હજુ ગુજરાત પાસે એવા ઘણા બધા ચહેરાઓ છે એ રાજનીતિમાં આવી શકે છે ને એમની અસર પણ પડી શકે છે. એમને એમના એક એમની એક વોટ બેંક છે, એમના એક ફેન ફોલોઈંગ છે, એમાં ઘણા બધા નામ છે. નંબર એક નરેશ પટેલ. નરેશ પટેલ હજુ પણ સામાજિક સમાજ કહેશો તો આવીશું પણ એ આવી જશે તમે, કારણ કે આ છેલ્લી ચૂંટણી એવી છે કે આ ચૂંટણીમાં એમને સીધી રીતે આવવું પડશે. આમ તો પડદા પાછળ ભૂમિકા ભજવતા જ હોય છે, પરંતુ આ ચૂંટણી આ છેલ્લી ચૂંટણી છે કે જેમાં એમને પોતાને જ નક્કી કરવું પડશે કે મારે રાજનીતિ પાર્ટીમાં આવવું પડશે. કોઈ વિપક્ષ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ આપ હોય, હાલાકી આપના ગુણગાન કહી ચૂક્યા છે. તો આ પરિસ્થિતિ થોડા સમય પહેલાં સીઆર પાટીલ સાથે 2 વાર મુલાકાત થઈ ચૂકી છે, કોંગ્રેસના નેતા સાથે પણ ભરતસિંહ સાથે પણ મુલાકાત થઈ છે. તો શું નરેશ પટેલ આ એક મોટા ચહેરા રહેશે કે જે ગુજરાતના રાજકારણમાં કોઈ બી પક્ષ સાથે આવે છે તો બહુ મોટો ઉલટફેર થઈ શકે છે, બહુ મોટી ચર્ચા થઈ શકે છે, અને પણ એ સૌરાષ્ટ્ર લેવલે. તો નરેશ પટેલ હજુ બંધ મુઠ્ઠી છે, એ હજુ સમાજ કહેશે ત્યારે આવવાની વાત કરે છે, પણ એમને આવી જવું જોઈએ. જે હોય હવે ખુલ્લા દિલથી મેદાનમાં આવવું જોઈએ, કોઈ વિપક્ષમાં આવે એ તો સેકન્ડ વસ્તુ છે, પણ ખુલ્લા દિલથી મેદાનમાં આવવું જોઈએ. પડદા પાછળની રાજનીતિ હવેનો એ સમય જતો રહ્યો છે. હું તમને પણ કહું કે પડદા પાછળની રાજનીતિ હવે બધા કોઈ કરવા માગતું નથી, ભાઈ ખુલીને આવો, કિંગ મેકર નહીં કિંગ બનો. મહારાષ્ટ્રમાં પણ આમ જો શિવસેના શું હતી કે પહેલાં બાલાસાહેબ ઠાકરે હતા, પોતે જ ભૂમિકા નિભાવતા હતા, પરંતુ આજે એમને ખબર પડી કે ના, સત્તામાં એમના જ મુખ્યમંત્રી હોવા જોઈએ, એટલા જ માટે એમનો પુત્ર મુખ્યમંત્રી બન્યો. એટલે હવે પડદા પાછળની પડદા આગળ, તો નરેશ પટેલે બેશક રાજનીતિમાં આવવું જોઈએ. તમારા લોકોની લાગણી પણ છે ને માગણી છે, એ પણ દિલથી એ પણ આવી જશે, એમાં કોઈ મોટી વસ્તુ છે જ નહીં, એ પણ આવશે, પણ જલ્દી આવી જાય તો સારું છે. નંબર 2 અલ્પેશ કથેરિયા આપ જાણો છો કે હાર્દિક પટેલના સહયોગી રહ્યા છે, અને પછી આપ જુઓ છો કે સુરતમાં આમ આદમી પાર્ટીમાં જે ઉદય થયો એમાં અલ્પેશ કથેરિયાનો બહુ મોટો રોલ છે. હવે એક સેકન્ડ વસ્તુ થાય છે કે ભાઈ સુરત જે છે અને સૌરાષ્ટ્ર છે બંને સાથે એ લોકો સંકળાયેલા છે અને પાટીદાર મૂળ, તો અલ્પેશ કથેરિયા શું આવનારા સમયમાં રાજકારણમાં આવશે? અને આવું જવું જોઈએ, બધા એમ કહે છે કે આવી જવું જોઈએ, કારણ કે એમના જેટલા પણ મિત્રો હતા, ગોપાલ ઇટાલી આપમાં ગયા, હાર્દિક પટેલ કોંગ્રેસમાં ગયા, રેશમા પટેલ, વરુણ, આ બધા જ કોઈને કોઈ પક્ષનું દામન થામ્યું છે. તો મૂળ વાત એ છે કે અલ્પેશ કથેરિયા છે પણ કોરા ઠાકોર છે, હાલાંકી એમના પર પણ લેબલ પણ ઘણું બધું લાગે છે. હવે જોઈએ છે કે શું એ કોઈક નવી પાર્ટી, શું એ ભાજપનું દામન થામી શકે છે, કે પછી હાર્દિક પટેલ પાસે જઈ શકે છે, કે પછી પોતાના મિત્ર ગોપાલ ઇટાલિયા પાસે જઈ શકે છે.
એ આમદારો સમય પડશે, પરંતુ અલ્પેસ્ટ કથેરિયાએ પણ હવે સમયની રાહ જોયા કરતાં રાજનીતિમાં આવવું જોઈએ, સીધી રાજનીતિ કરી દેવી જોઈએ. નંબર થ્રી, લાલજી પટેલ. હાર્દિક અને લાલજી પટેલ બંને આંદોલનમાં એક મોટી ભૂમિકા ભજવી હતી. લાલજી પટેલ એસપીજી ગ્રુપમાં આવ્યા, પછી થોડાક સાયલેન્ટ થયા, હવે ધીરે ધીરે પાછા ચર્ચામાં આવી રહ્યા છે. તો લાલજી પટેલ પણ ઉત્તર ગુજરાતની એટલે કે મહેસાણા અને આજુબાજુની રાજનીતિમાં એ બહુ મોટો એક ભૂમિકા ભજવે છે, પાટીદાર સમાજ એસપીજી ગ્રુપ કરીને. તો એમને પણ હવે પાપા પગલી કરતાં હવે સીધી રીતે મેદાનમાં આવવું જોઈએ, પોતે પણ એક કોઈ વિપક્ષમાં જ્યાં હોય ત્યાં આવી જાઓ, પણ ક્લિયર કટ રાજનીતિ કરો, એ પણ એક જરૂર છે. તો આ ચહેરો બાકી છે. હવે દોસ્તો, ઘણા બધા ચહેરાઓ જે છે એની વાત કરીશ. તો એમાં આપ જો કે ગુજરાતમાં આજે પણ ઘણા બધા રાજાઓના પરિવારજનો છે, એ આપ વડોદરા જાઓ કે સૌરાષ્ટ્રમાં જાઓ, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને તો ભાવનગર હોય, સુરેન્દ્રનગર હોય, તો એ જે રાજાના જે મુખ્ય જે પરિવારો છે, એમના યુવા જે દીકરાઓ છે, એ આવનારા સમયમાં એમને રાજનીતિમાં આવવું જોઈએ. ખાસ કરીને ભાવનગર હું એમ કહું છું કે એમને રાજનીતિમાં આવવું જોઈએ, અને રાજનીતિને સારી રીતે, જેમ કે એમના પૂર્વજોએ જે રીતે રાજનીતિ એમ સેવા કરતા હતા, એ રીતે પણ એમને સેવા કરવાનો, એના માટે એમને પણ રાજનીતિમાં આવવું જોઈએ. કોઈ બી પક્ષ એમનો પક્ષ એમની પસંદગી છે, પરંતુ એમને પણ આવવું જોઈએ, મારે એવું માનવું છે. ત્યાર પછી રાજ શેખાવત, આપ જાણો છો કે રાજ શેખાવત ગુજરાતની રાજનીતિમાં એક અલગ પેટર્ન લઈને આવ્યા, અને એમને પણ એક છેલ્લે અલ્પેશ, હાર્દિક, જિગ્નેશની પછી એક અલગ એમને ક્ષત્રિય સમાજની જે કરણી સેનાના ખૂબ જ નીચા હેઠળ લડ્યા, આપ જાણો છો એ રીતે, તો એ પણ સક્રિય થઈ રહ્યા છે. તો એમને પણ રાજનીતિમાં આવી જવું જોઈએ, મારે એવું મારું છે કે સીધી રીતે ધરાડ લઈને મેદાનમાં ઉતરવું જોઈએ, જેનાથી બધાને બધી ખબર પડે, અથવા ન આવે તો એ કોને સપોર્ટ કરે છે પણ જગ જાહેર કરે તો ખબર પડે કે ભાઈ કોણ કોણ મેદાન આવશે. છેલ્લે છેલ્લે મહેશ સવાણીની ખબર અંતરમાં એ દેખાયા હતા. આ બધી વાતો છે. આવા તો દોસ્તો મૂળ ગુજરાતમાં એટ્રેક્ટિવ કરી શકે એવી પર્સનાલિટી બહુ ઓછી છે. આ બધા જે છે એ પણ છે, પરંતુ એમના મૂળમાં જે છે એ જ્ઞાતિનું ફેક્ટર મહત્વપૂર્ણ છે, અને કોઈ બી સમાજ એમને ચાહતો હોય બરાબર છે. પણ મૂળ વાત એ છે કે હવે આ સમય 22નો જે છે એ બહુ ક્રુશિયલ સમય છે, કારણ કે જીવનમાં સમય ફટાફટ જઈ રહ્યો છે. અને મારે એવું માનવું છે કે રાજનીતિમાં આવીને જેટલું કામ થાય છે એટલું કામ બીજે ક્યાંય થતું નથી. તમારે સીધી રીતે રાજનીતિમાં આવવું જોઈએ, અને ના આવે એમાં કંઈ વાંધો પણ નથી, ભાઈ વ્યક્તિગત બાબત હોઈ શકે છે એમની, પણ મૂળ વાત એ છે કે ભાઈ તમારે હવે ખુલીને પડદા પાછળ કરતાં આગળની રાજનીતિ કરે એમાં વધારે હિતાવત છે. આવા તો ઘણા બધા નામો છે, ડૉક્ટર્સ જુઓ, કોઈ પત્રકાર જોઈ લો તમે, પત્રકારો પણ ઘણા બધા આવે, પણ એટલા બધા મોટા યુસુદાન બાદ કોઈ એવો ખાસ ચહેરો છે અને આ ઉપરાંત તમે જુઓ છો ફિલ્મ સ્ટારમાં પણ કંઈ શું છે ને, પછી કોઈ કલાકાર હોય, કલાકારોના પણ એ કલાકાર છે એટલે લોકો ફેન ફોલોઈંગ છે, પણ એમને જીતવું હોય તો અઘરું પડે. આ બધું તમે ગુજરાતને જુઓ તો બસ આટલું જ છે, કોઈ સુપરસ્ટાર નથી. જે હતું એ નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ હતું, આપ જાણો છો એ રીતે, પરંતુ કોઈ ખાસ એટલા બધા મોટા ચહેરા નથી. આ બધા જે ચહેરાઓ છે પોતાની પોકેટ પ્રમાણે, કોઈક સૌરાષ્ટ્રનો લીડર છે, કોઈ ઉત્તર ગુજરાતનો કોઈ લીડર છે, કોઈક દક્ષિણનો લીડર છે, કોઈ મધ્યનો લીડર છે, આ જ રાજનીતિ છે. પણ આ બેસ્ટ સમય છે, આ બેસ્ટ સમયની અંદર આ તમામ લોકોએ રાજનીતિમાં આવવું જોઈએ. સમય સારો છે, આવો અને સમાજની જે સેવા કરો છો એમાં આગળ વધો, પરંતુ રાજનીતિમાં આવો. કોઈ બી પક્ષ તમારી પસંદ છે, પક્ષ કયો પસંદ કરવો, તમે ભાજપ પસંદ કરી શકો છો, કોંગ્રેસ કરી શકો છો અને આપ કરી શકો છો, પણ આવો રાજનીતિ, આવો કૂદો અને જુઓ રાજનીતિના આ રંગ, અને એને બદલો. જે જૂની પદ્ધતિથી આવે છે એ નવી પદ્ધતિ તમે રાજનીતિને કરો, અને સારી એવી રાજનીતિ કરો એવી પણ અપેક્ષા. દોસ્તો આપનું શું કહેવું છે? આ પ્રકારની આવા નવા ચહેરાઓ શું રાજનીતિમાં ન આવવા જોઈએ? નવા યંગસ્ટરે પણ આવવું જોઈએ, હું તેમ કહું છું. સારા યુવા લીડરો છે, એક ના એક જૂના નેતાઓના ભાષણો સાંભળી સાંભળીને કંટાળીએ પ્રજા. નવા ચહેરાઓ આવશે, નવા લોહી આવશે, નવું ઉર્જા આવશે તો મજા આવશે. શું કહેવું છે કોમેન્ટ કરી શકો છો. ફરી મળીશું. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ, જય ભારત.